નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને મારું નામ ફાલ્ગુની વાત છે. હું શ્રેણી 3માં અંગ્રેજી વિશે ભણાવવાની છું, જેમાં આપણે જોયું સ્ટેપ 7માં નંબર લીધા હતા. નંબરમાં 1 થી 10 સુધી લીધા હતા. હવે હું તમને આજે સ્ટેપ 8માં 11 થી 20 સુધીના સ્પેલિંગ, અર્થ, ઉચ્ચાર અને સ્પેલિંગ સાથે સમજાવવાની છું. જોઈએ આપણે 11 થી 20માં અંગ્રેજીમાં 11 થી 20 કહેવાય છે, જ્યારે ગુજરાતીમાં આપણે 11 થી 20 કહીએ છીએ અંકોને. તો આપણે જોઈએ 11 ને અંગ્રેજીમાં અંકમાં આ રીતે લખાય છે. એનો સ્પેલિંગ છે ELEVEN. એનો ઉચ્ચાર 11, અને એને ગુજરાતીમાં કહેવાય 11. એવી જ રીતે 12, એકડ વગર 12, અંગ્રેજીમાં આ રીતે લખાય છે. એનો સ્પેલિંગ છે TWELVE, એટલે 12 ને અંગ્રેજીમાં ગુજરાતીમાં કહેવાય 12. એવી રીતે 13 નો સ્પેલિંગ છે THIRTEEN, 13 એટલે કે 13. 14 નો સ્પેલિંગ છે FORTEEN, 14. 14 ને ગુજરાતીમાં કહેવાય છે 14, એટલે કે 14. 15 નો સ્પેલિંગ, 15 નો સ્પેલિંગ છે FIFTEEN, 15 એટલે કે 15. 16 ને અંકોમાં આ રીતે લખાય છે, જેનો સ્પેલિંગ છે SIXTEEN, 16 એટલે કે 16. 17 ને અંકમાં આ રીતે લખાય છે, જેનો સ્પેલિંગ છે SEVENTEEN, 17 એટલે કે 17. 18 ને અંકમાં આ રીતે લખાય છે, જેનો સ્પેલિંગ છે EIGHTEEN, 18 એટલે કે 18. 19 ને અંકમાં આ રીતે લખાય છે, જેનો સ્પેલિંગ છે NINETEEN, 19 એટલે કે 19. છેલ્લો છે 20. 20 ને અંકમાં આ રીતે લખાય, જેનો સ્પેલિંગ છે TWENTY, 20 એટલે 20. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીથી લઈશું, જેથી તમને એનું રિપીટેશન જોઈએ. આપણે 11, એનો સ્પેલિંગ છે ELVEN, 11 એટલે 11. 12 TWELVE, 12 એટલે 12. 13 એનો સ્પેલિંગ છે THIRTEEN, 13 એટલે 13. 14 સ્પેલિંગ છે FORTEEN, 14 એટલે 14. 15 FIFTEEN, 15 એટલે 15. 16 નો સ્પેલિંગ છે SIXTEEN, 16 એટલે 16. 17 SEVENTEEN, 17 એટલે 17. 18 EIGHTEEN, 18 એટલે 18. 19 એનું સ્પેલિંગ છે NINETEEN, 19 એટલે 19. 20 સ્પેલિંગ છે TWENTY, 20 એટલે 20. આપણે જોયું કે 11 થી 20ના ગુજરાતી અંગ્રેજી એના સ્પેલિંગ, અર્થ અને એના ઉચ્ચાર અને એનો અર્થ. એવી રીતે હવે હું તમને ઘરકામ આપું છું. જોઈએ આપણે ઘરકામ.
ઘરકામમાં છે 11 થી 20, મેં જે તમને સમજાવ્યું છે એ જ 11 થી 20 ના અંક ઉચ્ચાર ઓર ધ્વનિ સ્પેલિંગ લખવાના છે. તમને આ ઉચ્ચાર સ્પેલિંગ અર્થ તમે વારંવાર એનું પુનરાવર્તન કરશો, બોલ બોલ કરશો, બોલીને લખશો તો તમને સરળતાથી સ્પેલિંગ અર્થ અને ઉચ્ચાર યાદ રહી જશે, જેથી આપણે એનાથી આગળ 20 થી આગળ પણ એને સમજણ આપણને પડે. એટલા માટે 11 થી 20 આપણે વારંવાર પુનરાવર્તન કરીને લખવાનું છે અને મોઢે કરવાનું છે. અસ્તુ.